મમ્મી પપ્પા રંગોળી કરે છે સરસ થી. જો બધાએ આજે રંગોળી સરસ થી બનાવીએ છીએ. ફળિયામાં આપણે એક સરસ થી જગ્યા છે, આપણે બે કુંડા છે, ઝાડ છે, એની પાસેથી આપણે દર વર્ષે અમે રંગોળી અહીંયા જ બનાવીએ છીએ. આ ઘેરું લીપીએ છીએ એટલે શું સરસ થી રંગોળીનો દેખાવ સરસ થી આવે. આપણે ઘેરું લીપીએ ને એટલે, અને બે ત્રણ દિવસથી આ પ્રકૃતિ બનાવતી હતી અને હવે ન્યૂ ઇયરની રંગોળી છે ને નરેશ બનાવે છે અને પ્રકૃતિ બેન થોડી થોડી હેલ્પ કરશે અને આપણે જોઈએ છીએ. ચાલુ હવે છે ને રંગોળી થોડી થોડી બની એટલે ત્યારે તમને હું બતાવીએ કેવી બને છે. જો હવે રંગોળી કરવાની તૈયારી કરી દીધી છે. પહેલા આપણે મીંડા કરવાના છે, બધા ગુલાબી કલરથી કર્યા છે. ત્યાર પછી આપણે કાંટા ચમચી હોય ને એના હુંયથી આપણે આવી રીતના ખેંચી લેવાના છે. જો આ રીતે આપણે આવી રીતના બધા મીંડાને આવી રીતના આપણે ખેંચી લેવું આગળ. આમાં આપણે આ રંગોળીમાં સીધા આપણે કલરથી ઉપયોગથી આપણે રંગોળી સરસ થી દોરી છે આપણે હેપી ન્યુ ઇયરની. જો આપણે આખું ફૂલ થઈ ગયું છે ગુલાબી કલરનું. ત્યાર પછી સરખુંથી વચ્ચે રાઉન્ડ કરી નાખવાનું છે. પીછી કલર હોય તેની પીછી હોય ને તેનાથી આ રીતે. ત્યાર પછી વ્હાઇટ કલરથી ટપકા કરવાના છે ફરતા. રાઉન્ડ શેપ આખો લેવાનો છે વ્હાઇટ કલરના, આપણે કલર હોય તેનાથી ને. આ રીતે આપણે કલર ટપકા કરવાની આપણે એવી બોટલ લીધી છે રેડીમેડ. એનાથી જો વ્હાઇટ કલરને આપણે ફરતી કલરના ટપકા કરી લેવાના છે. સૌથી પહેલાં નીચે આપણે ગેરુ લગાડ્યો છે અને ગેરુમાં સરસથી રંગોળીનો દેખાવ આવે એટલા માટે. તો આ સરસથી એટલી આપણે રંગોળી થઈ છે. હવે આગળ આપણે પીળા કલરને વચ્ચે આપણે રાઉન્ડ લગાવવાનું છે પીળા કલરનું. જો પીળા કલરનું બની ગયું છે. તો ત્યાર પછી આપણે એવી નાનો એવો સળિયો હોય કે આપણે કોઈ કાનમાં નાખવાની સળી હોય, મેલ કાઢવાની કાનને આવે આપણે એ હોય, કે પછી આપણે દાંતની સળી હોય એનાથી આપણે આ રીતના આપણે જોવા સરસથીને એમાં ખાકડિયા જેવું કરવાનું ખેંચવાનું છે. જો આ રીતે એ થઈ ગયા ત્યાર પછી વચ્ચે આપણે ગ્રીન કલર કરવાનો છે ટપકો કરીને.
આ રીતે એકદમ ગ્રીન ઝેરી ગ્રીન આવે એ. પછી તમે કોઈ પણ કલરનો ઉપયોગ વધારે કરવો હોય તો કરી શકો છો, બીજા કોઈ પણ કલરનો. પણ આ કલરથી રંગોળી એકદમ સરસથી ગેટઅપવાળી થશે. જો ત્યાર પછી આપણે કોઈ આપણે બોટલનું ઢાંકણું હોય ને એના સુધી આને ટપકાને આપણે સરસથી દબાવી દઈશું, એકદમ શેપ ગોળ થશે એટલા માટે. અને આજે આપણે દિવાળીના પર્વમાં રંગોળી બનાવી હતી, ત્યાર પછી આપણે વ્લોગ આપણે થોડો મોડો મૂક્યો છે. તો ત્યાર પછી આપણે પીળા કલરના ફરતા આપણે એવા લેરિયા કરી નાખવાના છે. ત્યાર પછી આવો આપણે શેપ હોય ત્રિકોણ આકાર જેવું, તેને કોઈ પણ ઘરમાં કોઈ પણ વસ્તુ હોય તે લઈ શકાય છે. અત્યારે તો માટીના કોડિયા હોય એ બધું હોય, તે આ રીતે પછી આપણે ટપકા કરીને ફરતા એની શેપ આવી જાય, એક સરખો શેપ આવે એટલા માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. જો હાથે હાથે કરીએ તો આપણે આડા હવરું થાય એટલા માટે આપણે આ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. જો તો આ રીતે આપણે ફરતી બાજુ હવે કરી લેવાનું છે. એક સરખો શેપ થાય બધી બાજુથી. આજે આપણે જો સરસથી એકદમ ગોળ રાઉન્ડ થઈ ગયું છે, તેથી આપણે ફરતા આપણે જો વ્હાઈટ કલરના મીંડાથી સરસથી કરી લીધું છે. હવે આપણે જો સળી લઈ અને જો આ રીતે આપણે ફરતી બાજુથી ખેંચી લેવાનું છે આ રીતે, એટલે એકદમ સરસથી પાન આકારનો શેપ બનશે. જો આપણે બધી બાજુથી હવે એવી રીતના કરી લેશું બધા. તમે લાદીમાં કરતા હોય તો પહેલાંથી થઈ શકે છે, અને તમે ફળિયામાં ધૂળમાં કરતા હોય તો પણ તમે આ રીતે ઘેરું પાથરી સરસથી કરી શકો છો. જો અત્યારે આપણે આ રીતનો સ્ટેપ બન્યો છે રંગોળીનો. હજુ આપણે ચાર કલર ઉપયોગમાં લીધા છે, ત્યાર પછી હવે આપણે આગળ આગળ જોવું રંગોળી સરસથી આપણે બનાવવાની છે. આજે તો ત્યાર પછી ગ્રીન કલરના બધા માટે ટપકું કરવાનું છે. તો તેને આપણે આંગળી વડે સરસથી આપણે એને આ આકારનું બનાવી લેવાનું છે. ગ્રીન કલરના બધામાં આપણે ટપકા કરી લીધા પછી જો આ થઈ ગયું છે, ત્યાર પછી આપણે એમાં વ્હાઈટ કલરનો ઉપયોગ કરવાનો છે અંદર. જો આ રીતે જો વ્હાઈટ કલરના બધી બાજુમાં થઈ ગયા છે, ત્યાર પછી આપણે આમાં પીળા કલરનો ઉપયોગ આ રીતે કરવાનો છે. આવી રીતના બધામાં હવે આ રીતના પીળા કલર થોડો આપણે ઉમેરી દેવાનો છે અંદર, એટલે સરસથી આપણે રંગોળીનો દેખાવ આવે એટલા માટે. જો નરેશ બનાવે છે રંગોળી, અને આજે આપણે દિવાળીના બીજે દિવસે બનાવીએ છીએ, એટલે હેપી ન્યૂના દિવસે આપણે રંગોળી
કામ લાગે એટલા માટે જો એટલો થઈ ગયું છે ત્યાર પછી પાછું ગ્રીન આકારનું આપણે વધારે મોટા ટપકા કરવાના છે બધાની વચ્ચે. જો કેમ કે ત્યાં આપણે મોર પીચ બનાવવાનું છે એટલા માટે થોડું વધારે ટપકા કલર વધારે ઉમેરવાનો છે. ત્યાર પછી આપણે જો આ રીતના ત્રિકોણ આકારની ચમચી હોય ને એના વડે આપણે સરસથી જો આ રીતે આકાર આપવાનો છે. ત્રિકોણ ચમચી હોય ને એના વડે થાય છે આ, કેમ કે શેપ આવે એનું. આ રીતે સરસ થઈને આપણે પછી એમાં બીજા કલર ઉમેરવાના પણ આવતા હોય છે. એકદમ સરસ આમાંથી મોર પીસ બનશે. તમે ક્યાં ક્યાં કલર ઉમેરવાના તે આગળ વિડીયોમાં તમે જોઈ રાખજો. જો ત્યાર પછી આપણે આમાં પણ છે ને જો આ રીતે કરી લેવાના છે. જો જે આપણે ચમચી વડે કર્યા છે ને એમાં પણ આપણે પાન આકારનો શેપ લઈ લેવાનો છે. જો આ રીતે ઓમાં અંદર આપણે શેપ લેતા હતા આમાં બહાર લેવાના એટલે સરસથી પાન બની જાય છે. આ રીતે સરસ મોર પીસ બનશે. તો ત્યાર પછી આપણે આમાં પોપટી કલરનો ઉપયોગ કરવાનો છે અંદર આ રીતે. બધામાં પોપટી કલરના ટપકા કરી દેવાના છે અંદર. તો ત્યાર પછી એને પણ ચમચી વડે આપણે સ્ટેજ આપણે લંબાઈમાં કરવાના છે. જો આ રીતે તો થઈ ગયા. ત્યાર પછી આપણે એમાં કેસરી કલર ઉમેરવાનો છે. જો કેસરી થઈ ગયા છે ત્યાર પછી એને પણ આવી રીતના ચમચી વડે થોડી થોડી દબાવી દેવાના છે કલરને. બધામાં એક જ સરખું કરવાનું છે. જો ત્યાર પછી એમાં નેવી બ્લુ કલરનો ઉપયોગ કરવાનો છે ટપકા માટે. જો આપણે નેવી બ્લુ કલર લીધો છે બધામાં આપણે એ બ્લુ કલર આપણે ઉમેરી દઈશું કેસરીની ઉપર. જો ત્યાર પછી આપણે એકદમ રીંગણી કલરનો ઉપયોગ એની ઉપર કરવાનો છે એટલે એકદમ સરસથી મોર પીસ જેવું કલર બનશે. જો ગ્રીન, પોપટી, કેસરી, નેવી બ્લુ અને રીંગણી કલર, અને ચાંદલી કલર પણ કહેવાય છે અને રીંગણી કલર પણ કહેવાય છે, એનો ઉપયોગ આપણે આ રીતે કરવાનો છે. તો જો આટલી સુધી આપણી રંગોળી ફૂગી ગઈ છે અને થોડું થોડું અંધારું થઈ ગયું છે તો આપણે લાઇટિંગથી આપણે રંગોળી બનાવીએ છીએ. ત્યાર પછી જો આ રીતે સરસથી એમાં આ રીતે ટપકા કરવાના છે. જો આપણે ત્યાર પછી એવા ત્રિકોણ દોરો આવી ગયા છીએ એક સરખા શેપ બને બધા એટલા માટે હજુ એમાં એ કલર પૂરાશે બધું સરસથી દેખાવ આવશે એનો પણ. રંગોળી લઈને આજે બેઠા છીએ
અને ઘરને આંગણે રંગોળી હોવી શુભ આપણા નવા તહેવારમાં આપણા દિવસોમાં શુભ ગણાય છે. ઘરને આંગણે લક્ષ્મી માતાજીનો વાસ થાય છે એટલા માટે ઘરને આંગણે બધાને રંગોળી હોય છે. જો આ રીતે આપણે કરી લીધું ત્યાર પછી એમાં પિંક લાઇનિંગ કરવાની છે ગુલાબી કલરની. જો આ રીતે તમે પછી કલર તમારી રીતે મિક્સ કરી શકો છો. તમારે કોઈ પણ કલરના કરવા હોય તો તમે તમારી રીતના સેમ કરી શકો છો. જો ગુલાબી આપણો કલર પૂરો થવા આવ્યો છે. આ રીતે ત્યાર પછી આપણે એમાં યલો કલર બધામાં પૂરી દેવાનો છે. એકદમ સરસ ગેટરપાડી રંગોળી બનશે. આ રીતે બધામાં પીળો કલર આપણે એડ કરી દેવાનો છે. આમાં તમે મારો વિડીયો જોઈ જોઈને કેટલા વે રંગોળી બનાવી છે તે જરૂર મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ રીતે આપણે પીળો કલર બધામાં પૂરી દઈશું. તો આપણે એક ફૂલ છે ત્યાર પછી બધામાં પીળો કલર એડ કરવાનો છે. જો અત્યાર સુધી પહોંચી ગઈ છે સરસ થી આપણી રંગોળી. હજુ આગળ બાકી છે થોડું થોડું. તો કેવી લાગે છે? એકદમ સરસ લાગે છે ને રંગોળી. તો એકદમ સરસ ફૂલનો સેટ કેવો લાગે છે. ત્યાર પછી એને પણ આપણે આ રીતે સળી વડે બહાર ખેંચી લેવાનું છે. તો સળી વડે ખેંચવાનું છે. તમે કોઈ પેન્સિલનો ઉપયોગ પણ કરી શકો છો. કેટલું થઈ છે? હજુ આગળ એક પ્રોસેસ બાકી છે. તો ત્યાર પછી આમાં એક નેવી બ્લુ કલર દૂધિયા અને નેવી બ્લુ કલર જેવો કલર લેવાનો છે. ત્યાર પછી એમાં આ રીતે ટપકા ઉપર કરવાના છે. તેમાં આપણે ઢાંકણ વડે બોટલનું ઢાંકણ વડે આ રીતે ટપકાને દબાવી દેવાના છે. સરસ થી ગેટ અપ આવતો જાય છે રંગોળીમાં. તો આ રીતે તેની ઉપર લંબગોળના ટપકા કરવાના છે. જ્યાંથી વડે આપણે કરી શકીએ. ત્યાર પછી આપણે હજુ મીંડાનું આપણે આ રીતે અંદરથી ગોળાઈ કરવાની છે. મીંડા સુધી વ્હાઈટ કલરમાં આ રીતે આ રીતે આખી રંગોળીમાં આપણે જો આ રીતે થઈ ગઈ છે અત્યારે આપણી રંગોળી.
તો ત્યાર પછી પાછું બોટલનું ઢાંકણ લેવાનું છે અને આ રીતે એના વચ્ચે વચ્ચે આ રીતે આપણે જો મીંડા પાછા કરવાના છે. તમે છ કરો કે પાંચ કરો, તમારે બોટલનું ઢાંકણ હોય એના હિસાબે કરવાનું છે. આ રીતે બધામાં વચ્ચે વચ્ચે કરી દેવાનું છે. તો બધી સાઈડ થઈ ગયા ત્યાર પછી આપણે નંબર આ રીતે ખેંચી લેવાનો છે. આ રીતે એકદમ સરસથી ગેટઅપ આવશે. તો ત્યાર પછી અમે વચ્ચે બ્લુ કલરના ટપકા કરવાના છે. જો આ રીતે પાંચ પાંચ પહેલાં ત્રણ પછી બે એ રીતના ટપકા બધામાં કરી દેવાના છે. આપણે જાંબલી કલરના કર્યા છે. તો ત્યાર પછી આપણે ફરતી વેલ બનાવી છે. વેલમાં આપણે સરસથી કલર કરીએ છીએ. જો રંગોળીને ફરતે સરસ આપણે વેલ બનાવી નાખી છે. તો તમને અમારી રંગોળી કેવી લાગી તે જરૂરથી જણાવજો. આવી નવી નવી અમે રંગોળી અને નવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા જઈએ છીએ. તો સરસથી રંગોળી તૈયાર થઈ ગઈ છે. પગલા કમળ બધું તૈયાર રેડી કરી દીધું છે. ગુજરાતી સરસથી આપણે રંગોળી તૈયાર એકદમ મસ્ત રંગોળી બની ગઈ છે. ત્યાર પછી આપણે કોઈ જરી મૂકવી હોય, કેન્ડલ મૂકવી હોય, કોઈ ખોટા ફૂલ મૂકવા હોય તે આપણે આમાં વધારે ડેકોરેશન